મારું નામ આયસનભાઈ માઈ આ ધરતી ઉપર આ જગ્યાએ અહીંયા ઈશ્વરદાન નામ મારું રાખ્યું તો આયસનભાઈ માઈ એટલા માટે મારી માટે આ ધરતી વધારે મહત્વની છે. દેવતા પૂજાય કે ન પૂજાય પણ ભાલની ધરતીમાં નાના એવા ગામમાં મારો જન્મ થયો હોય એ આ એ જનની પદ રેણું છે ને એ ક્યાંક મારા માથા પર પડી ગઈ કે આજે હું આવડો મોટો ફૂલ્યો ફાલ્યો થઈને ફરું છું. ફક્ત આ સોનભાઈ માની કૃપા છે, બીજું કઈ નથી. એ ભગવતી બાબરીયા તળાજા પાસેનું ગામ અને ન્યાના એક ગઢવી રાજેન્દ્રસિંહભાઈ એ પાગલ થઈ ગયેલા, પાગલ થઈ ગયેલા. કોઈ જાતનું એમને દેહ ભાન નહીં, કોઈ ભાન જ નહીં, સંપૂર્ણ પાગલ. શરીર ઉપર એક કંતાન વીંટી રાખતા. પણ બાયુ બેનો દીકરીઓ પાણી ભરવા માટે નીકળે ને એટલે પોતે અવળું ફરીને ભરી જતા રસ્તામાં હામા મળે તો અને એમ કે બાપા તમે નીકળી જાઓ, હું આમ ઊભો છું આડું ફરીનો. સાહેબ પાગલ થયા પછી જેની એટલી સભાનતા હોય ને ત્યાં આવ્યું ને આવવું પડે એનું નામ ઈ બેભાનમાં પણ સભાન હોય. ચારણ બેભાનમાં પણ સભાન હોય એનું નામ ચારણ કહેવાય. એ કદાચ ઘડીક બેભાન અને તમે અને સાયન્સનો ઉકેલી છે એવી ઘટના છે આ. કેને અંદરનું કયું તત્વ એને સમજાવતું હશે કે એક બાઈ માણસ નીકળે અને ઈ ગાંડા ચારણને ખબર પડે કે આને રસ્તો દઈ દેવો જોઈએ. ઈ બેભાનતા, ઈ બેભાનમાં સભાન હોય સતત એનું નામ ચારણ. અને ન્યા આવ્યું ને આવવું પડે ભાઈ, ન્યા એના ખોલને ખેલવું પડે. સાહેબ ચારણો ને બેહો કેટલી બધી વાલી હશે. વિરસલ નામનો ચારણ જામનગરના વગડામાં બેહું ચારતો હતો અને લાકડીના ટેકે માતાજીની સ્તુતિ ને આરાધના કરે અને જામસાહેબ બાપુની મોટર નીકળી. જામસાહેબ બાપુની મોટર નીકળી ભગરની માથે નજર કઈ પણ ભાઈ ભાઈ ભગરો મહારાજ ખુશ થઈ ગયા. સાબાસ બે સાબાસ બે. ઓ મહારાજ સાહેબે પૂછ્યું ભાઈ કોણ ભેહું તારે છે, કોનું ખાડું છે આ, કયો મારે ભેહ લેવી છે. ચારણો ને ભેહું તો બહુ વાલી હોય. કાઠી ઘોડી વેચે ત્યારે માનવું કે આ ઘોડીમાં કઈક ખામી હશે ને ત્યારે કાઠી બધી ઘોડીમાં વેચે. એમ ચારણ જયારે ભેં વેચે ને ત્યારે સમજવું કે આમાં કઈક હશે, નહીં તો ચારણ કોઈ દી ભેં ન વેચે. ચારણો ને ભેહું એટલી વાલી હોય. બાપુ વિરસલ નામનો એક ચારણ છે અને ઈ ભેં ચારે છે. વિરસલ ને કયો કેટલા રૂપિયા લેવા છે, જામસાહેબ બાપુ માગે છે. લાકડીના ટેકે આમ જ ઉભો છો આમ હાથ કરીને. હું કીધું ઈ કે તો કે જામસાહેબ બાપુ તારી ભેં માગે છે, તારું દાળદર મટી જાય ભલા માણા, કોઈ દી ખાડું નહીં ચારવું પડે. બોલ બોલ તું જે મોઢે માગી રૂપિયા આપવા તૈયાર છે. તેથી અડધી આંખી ઉઘાડીને અડધી બંધ કરીને કે જામસાહેબ આપી આપીને એનું નગર આપે પણ હું મારી ભગર થોડો દઉં. વિચાર કરજો કેટલો એને ભગર કેટલી વાલી છે. પિંગળા વળાક પગ થંભ દેવળ જશા અને જેને આચલે દૂધની ફગર આવે. અરે મારા ભગરના નોરની કસા દાખા ભલપ કે તારું નગરનું પરગણું ધડે નો આવે. મારી ભગરના ધડામાં નો આવે તારું નગરનું પરગણું. કેટલા ઈ મસ્તીવાળા ચારણો છે વિચાર કરો. એવી બેહું ભાઈ ટેકા લહંતી અધોલા બીજ ભાડકા ડગાવે ટૂંક ઝાડકા ઉખેડે બુલ ટલાસે જોરાણ હાડકા જાળખી જના થકા હંસ જેમ હાલે કદાચ જો મસ્તીમાં આવી ગયો હોય ને પહાડની સામે બે ડાડાવા પાછી હટી અને જો પોતાનો માથાનો ઘા કરે તો પહાડના બે ભાગ કરી નાખે. ટેકા લહંતી ધોલા બીજ પાડકા ડગાવે ટૂંક અને ઝાડકા ઉખેડે મૂલ ટલ્લાસે જો રાણા ને મસ્તીમાં આવી ગઈ હોય અને 15 કોરહનું જૂનું ઝાડ હોય ને આમ કરીને આમ હિંગડાની કુંડીમાં ભરાવે તો મૂળિયા હોતો ઉડાડીને ફગવી દે. આવી બે હું ભાઈ પલ બાલકી ભગર ગુનર દાડામાં રાણસું હોલર બાપલીઓ પહોરોજી હિલોળાસું દેદ પ્રભાતન વાગત વ્રદસું વાસળીઓ આચલ ફાટ ડાણ ધરાગટ માખણ માસી હે જો ઉતરે ઈ અડા ભીડ ચારણ જીયલ નાંગણ કુંઠીઓ થાટ ઝપાટ કરે. જીય કુંઠીઓ થાટ ઝપાટ કરે ભાઈઓ. આવી બેન અને મુંબઈના કાંદીવલીના જોગેશ્વરીને તબેલામાં ભયું ભૈયા ભેંસું દેતા હોય તમને એ ખબર ન પડે કે આમાં ભયો કયો ને ભેં કઈ બે મારા દીકરા હરખા લાગતા હોય. બોલો ઈશ્વરોને તો યુગે યુગે અવતાર ધારણ કર્યો છે, યુગે યુગે ઈશ્વર અવતાર મળ્યો છે આ રાષ્ટ્રને. પણ ચારણ સમાજ ભાગશાળી એટલા માટે છે કે યુગે યુગે નહીં દરેક સૈકામાં એક એક 9 લાખ લોબડીયાળી એવી મળી છે કે જેણે આખા સમાજને ધન્ય બનાવી દીધો. પડીતી વ્રણ ચારણ ભરે અને ઘોર અંધારી રાત ત્યાં તો પ્રો ફાટી અને મઢડે પ્રગટ તને ધન ધન સોનલ માથ. અને ભગત બાપુ પૂજ્ય ભગત બાપુ લખે કે માડી કાળી અંધારી એ કાન પૂજે નહીં
ये विवरण माथे घड़ी रात ए जात जाग दी जो दूज मठ डाटी दे ये माड़ी तो दुना जूगी पर भात लाखा सर वो बड़ी आली ए माड़ी मोनल मातुना भुख पाली ए उगमना बोध डावाली अन माड़ी तू तो पोतावट पालवा वाली पोतावट पालवा वाली मोनल मातू आभुख पाली उगमना ओरडा वाली एवी उगमना ओरडा वाली भगवती ने આપણે આજે અહીંયા યાદ કરાવવાને વિશેષ પ્રેમ જગદંબાનો જે સમાજ ઉપર રહ્યો છે એવા મૈયા દરબારો અહીંયા બિરાજે છે હાટી દરબારો છે રાજપૂતો છે આહિરો છે મેર છે પ્રજ્યા સોનિયા ઉપર પણ માને એટલો માને ને આ કોઈ દીકરાનો ભેદભાવ હોય જ નહીં બધા સમાજ અહીંયા છે લખણસિંહભાઈએ ભાન અને બે ભાનની વ્યાખ્યા સરસ કરી પણ બે ભાન મારી દ્રષ્ટિએ હું એમ કહું કે આ આયું છે ચારણ સમાજ ને શું કામ પસંદ કરે ભાન બે ભાન માં માત તુજને વેટ્યા વિસારી બાપ નું નામ લીધું ચારણો જન્મ થી પક્ષપાતી બની શરણ જન્મી તણું એક લીધું ઘણા લાડ મોટા કર્યા પ્રથમ સદગાવીના દૂધ પાયા અરે ખોળ લે ખેલવા બાળ ને માવડી આજ તર છોડી માં જોગ માયા બીજી વાત શાસ્ત્રો જો એમ કેતા હોય કે જનની તવ પદ રેણું હે માં એમાં એકણ ધર્યો સી હે માં તું જ્યાં ડગલા માંડતી હો તારા જ્યાં ડગલા પડતા હોય અને એ તારા ડગલા પગલા પડવાની જે ધૂળ પવિત્ર થઈ હોય એમાંથી એક કાંકરી નહીં પણ એમાંનો એક ઝીણામાં ઝીણો અણુ એને તમે લઈ લ્યો જનની તવ પદ રેણું એમાંથી એક કણ ધર્યો શીશ તાકે પુણ્ય પ્રતાપ તે ભયે અવની પે ઈશ એના પુણ્ય પ્રતાપ થી ભગવાન દેવતાઓ પૂજાવા મીંડ્યા અને ત્યારે વટ સાથે એમ કહે કે ખોળ લે ખેલ વ્યા બાળ ને માવડી હવે આજ તર છોડ માં જોગ માયા અને એક કવિ તો એમ કે નવ લાખ લો બડિયાલી તમને અમે કેટલી યાદ કરી હે માં હે ભગવતી પણ બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વે ગઈ છોકી વિદેશ હો ગઈ પંથ હેરાણી ક્યાં ગઈ તું ગલતી થઈ ગઈ હાલી નથી અગતી બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદરે ઘેરાણી વે ગઈ છોકે વિદેશ પ્રદેહમાં વહી ગઈ છો કે હો ગઈ પંથ હેરાણી રસ્તામાં થાકી ગઈ છો એટલી એટલી હાથ દઈ તું આવતી નથી જ્યાં સુધી દીકરો ખીજાય નહીં ને માને રીઝવવા માટે ખીજ જરૂરી છે અને થોડી ખીજવવી તો જોઈએ એ પહેલા માં રીઝતી ભગવતી જગદંબા આઈ સોનભાઈ માની આ કર્મભૂમિ છે 34 વર્ષ પહેલા જગદંબાએ આ ખોળિયાને ખાલી કરી દીધું આ ધરતી એટલી પુણ્યશાળી છે એટલી ભાગ્યશાળી છે કે આઈએ આ કણેરીની ધરતીને પસંદ કરી મારા માટે બોલવાનો આનંદનો અવસર એટલા માટે છે આજે કે રાજુભાઈ દેવતા પૂજાય કે ન પૂજાય પણ ભાલની ધરતીમાં નાના એવા ગામમાં મારો જન્મ થયો હોય એ આ એ જનનીની પદ રેણું છે ને એ ક્યાંક મારા માથા પર પડી ગઈ કે આજે હું આવડો મોટો ફૂલ્યો ફાલ્યો થઈને ફરું છું ફક્ત આ સોનભાઈ માની કૃપા છે બીજું કાંઈ નથી એ ભગવતી એવી જગદંબા એમને આપણે યાદ કરવા છે માતૃતત્વ વિશે ભાઈ લખણસિંહભાઈ પણ બોલ્યા સોનભાઈમાં માટે હું તો એમ કહું પૂજ્ય પ્રાતસ્મરણીય આઈ કંકુ આઈમાં પણ અહીંયા બિરાજે છે કંકુ કેસરમાં બિરાજે છે ચારણ સમાજ ભાગશાળી એટલા માટે રહ્યો છે કે દરેકે ભાગ
ગોદી નું આંગણું છે બેટા, અહીંયા પાવન થવાનું અવસર છે. છંદ ગાય માતાજીની કર્મભૂમિ છે, એમાં બ્રિજરાજ મારો દીકરો છે.